એક લવ્ય વિદ્યા સંકુલ પર્યાવરણ ચેપ્ટર પાંચ અનિતા અને મધમાખીઓ વિશે આજે આપણે જાણીશું તો શરૂ કરીએ બાળકો અહીંયા પહેલાં અનિતાનો પરિચય આપેલો છે તો સૌથી પહેલાં આપણે અનિતાના પરિચય વિશે જાણીશું અને સવાલ જવાબની ચર્ચા કરીશું મારું નામ અનિતા ખુશવાહા છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુઝફરપુર જિલ્લામાં છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકને ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું તો બાળકો તમને અહીંયા સવાલ પૂછાય અનિતાના ગામનું નામ શું હતું તો બોચાહા પછી એમ પૂછે અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે તો બિહાર પછી એવો સવાલ પૂછે અનિતા ભણવા સાથે બીજા કયા કામ કરે છે તો અનિતા કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને ભણાવે છે અને મધમાખીઓનો ઉછેર કરવાનું કામ કરે છે પેઢી સમજ બાળકો હવે આગળ જોઈએ આ બધું કાંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચારવા જવું પડતું હતું મારે તો શાળાએ ભજવું હતું પરંતુ મારા માતા પિતાને છોકરીઓ શાળાએ જાય તે ગમતું ન હતું અનિતા શું કહે છે મારે ભણવું તો હતું પરંતુ મારા માતા પિતાને છોકરીઓ શાળાએ ભણવા માટે જાય તે ગમતું ન હતું પહેલી સમજ બાળકો હોય નીચે જે બે સહેવાલ જવાબ આપ્યા છે તેની સર્જા તમારે તમારી જાતે કરવા હવે આગળ જોઈએ શાળાનું સપનું શું કહે છે અનિતા એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકોની સાથે ચૂપચાપ જઈને બેસી ગઈ પછી મેં ખૂબ જ આનંદ કર્યો ખુશ થઈ ગઈ ઘરે જઈને મારા માતા પિતાને શાળા વિશે બધી વાત કરી પરંતુ મારા માતા પિતાએ મને ચોખ્ખી ના પાડી દીધી શાળાએ તો જવાનું જ નથી પછી હું ખૂબ જ રડી શું કહે છે નેતા હું પછી ખૂબ રડી ગામની શાળાના એક શિક્ષકની આ વાતની ખબર પડી ગઈ તેણે મારા માતા પિતાને ખૂબ સમજાવ્યા તેણે કહ્યું ધોરણ આઠ સુધી ભણવા માટે તમારે કાણી પાાય ખર્ચવાની નથી કાણી પા એટલે કે તમારે એક રૂપિયો પણ ખર્ચવાનો નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થઈ ગયું તમને સવાલ પૂછાય અનિતાને શાળાએ જવાનું કોના કારણે નક્કી થયું તો અનિતાને શાળાએ જવાનું તેના ગામના એક શિક્ષિકાને ખબર પડવાના કારણે શરૂ થયું હું હોશિયાર તો છોકરી નહોતી પરંતુ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી હતી શું કહે છે અનિતા હું કંઈ હોશિયાર છોકરી નહોતી પરંતુ કોઈક ને કોઈક સવાલ પૂછ્યા કરતી હતી હવે અહીંયા સવાલ પૂછ્યા તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ બધું નોંધવાનું છે તો બાળકો આ બધા સવાલના જવાબ તમારે તમારી જાતે લખવાના છે હવે ચાલો હવે આગળ જોઈએ ભણવાનું ચાલુ રહ્યું તો બાળકો અહીંયા ચિત્ર દેખાય છે અનિતા બે બાળકોને ભણાવી રહી છે તો શું કહે છે હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા મારે ભણવું હતું તો તો પોતે તે પોતે શું કરે છે નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને પૈસા મળવા લાગ્યા અને તે પૈસાના કારણે તેને પોતાનું ભણવાનું પણ ચાલુ રહ્યું હવે આગળ જોઈએ ચાલો વાત કરીએ દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો બધા બાળક મફત ભણી શકે છે આ અંગે તો તમે જાણો જ છો બધા હવે જો અહીંયા બીજું ચિત્ર આપેલું છે બીજી એક છોકરી દેખાય છે અને બાજુમાં તેની માતા બેઠલી દેખાય છે તો તે શું કહે છે ધીમે ધીમે અન્ય લોકોને પણ છોકરીઓ શાળાએ મોકલવાની વાત કરી મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા જ કામ કરતી તેથી ભણવામાં હું વધુ સમય આપી શકતી તો બાળકો હવે અનિતાના માતા પિતા પણ અનિતાને કામમાં મદદ કરવા લાગવા લાગતા હતા ચાલો હવે આગળ જોઈએ મધમાખી ઉછેરનાર મારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે હવે તમને સવાલ પૂછાય મધમાખીઓને કયા વૃક્ષના ફૂલો સૌથી વધુ ગમે તો કે લીચીના એટલે ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરે વળી સરકાર એ માટે તાલીમ પણ આપે છે અને હું એ તાલીમમાં જોડાય હું એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય તેમના ઉછેર માટેનો ઘણો સારો ગણાય તમને બાળકો સવાલ પૂછાય કયો સમય મધમાખીઓના ઉછેર માટેનો સારો ગણાય છે તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે હવે આગળ જોઈએ તમે કોઈ જીવજંતુ કે ફૂલોને ન ફૂલ નજીક જોયા છે તો તેમના નામ શોધો અને લખો હા બદમાખી પતંગ અને ભમરાને મેં ફૂલોની નજીક જોયા છે હવે પછીનો સવાલ તેઓ કેમ ફૂલોની નજીક આવે છે તે શોધો તો તેઓ ફૂલોમાંથી રસ સૂચવા માટે ફૂલોની નજીક આવે છે બાળકો હવે એના પછીના બે સવાલ છે તમારે તમારી જાતે કરવાના છે હવે આગળ જોઈએ મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે છે મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા નીતા શું કહે છે મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા એ પૈસામાંથી મેં મધમાખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત કેટલી છે બાળકો બે હજાર રૂપિયા તો બે પેટીની કેટલી થઈ ચાર હજાર રૂપિયા અને બાકીના પૈસા એટલે કે બાકીના જે એક હજાર રૂપિયા વધ્યા તેમાંથી મધમાખીઓ માટેની ચાસણી બનાવવા ખાંડ અને ભૂતપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી તો બાળકો તમને અહીંયા સવાલ પૂછે અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી તો અનિતાને મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અને બાળકોને ભણાવવાથી પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા હતા તેમાંથી તેણે મધમાખીઓ ઉછેરવાની બે પેટીઓ ખરીદી અને તેમની ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી તેમજ મધપુડાને ચોખ્ખો રાખવા માટેની દવા ખરીદી આવી રીતે પોતે મધમાખી ઉછેરની શરૂઆત કરી હતી પહેલી સમજ બાળકો ચાલો હવે આગળ જોઈએ સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી હું હજી મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો શોધી જતા ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં અનિતા શું કહે છે ઘણી વાર માખીઓ ડંખ મારતી ને ત્યારે મારો ચહેરો અને હાથ બધું સોજી જતું પરંતુ આ કામ મારે જ પોતાને જ કરવું હતું કે એટલે હવે આ કામ વિશે કોઈને કહેવાય તો નહીં મારે કાંઈ કે તો બાળકો તમને અહીંયા સવાલ પૂછાય મધમાખીઓ ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખીઓ ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ મધમાખી જે જગ્યા ઉપર ડંખ માર્યા હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે અને પછી તે ડંખ પર ભીની ચીકણી માટી લગાવી દે છે બાળકો ફરી એકવાર મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ તેમાંથી કાંટો કાઢી નાખે છે અને પછી તેના ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે પહેલી સમજ બાળકો હવે આગળ જોઈએ લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે બાળકો તમને સવાલ પૂછાય લીચીના વૃક્ષને કયા મહિનામાં ફૂલો આવે છે તો લીચીના વૃક્ષને ફેબ્રુઆરી મહિનામાં ફૂલો આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાળા પાસે મૂકી દરેક પેટીમાંથી મેં બાર કીગરા મધ ભેગું કર્યું બાળકો દરેક એટલે બધી પેટીમાંથી તેને કેટલા કીગરા મધ મળતું હતું બાર કીગરા આ મધ હું રોજ બજારમાં વેચતી મધમાખી ઉછેરમાં મારી પહેલી કમાણી થઈ તો મારી પાસે વીસ પેટીઓ છે હવે શું કહે છે બાળકો હવે મારી અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે બાળકો એક પેટીની કિંમત બે હજાર તો વીસ પેટીની કેટલી બે હજાર ગુણ્યા વીસ એટલે કે ચાલીસ હજાર રૂપિયા થાય તો બાળકો અહીંયા એક ચિત્ર આપેલું છે હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિમી દૂર શહેરમાં છે હવે બાળકો તમે અનિતા વિશે ઘણું બધું જાણતા થઈ ગયા છો તો બાળકો આના પછીનું હવે આપણે ભાગ બેમાં માં શીખીશું